મીડિયા સામે આવે છે. કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે આપ્યું નિવેદન, ભાજપમાં વર્ષોથી લોકો છે અને નથી મળતું મહત્વ. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા લોકોનું બહુમાન થાય છે, ભાજપમાં અસંતોષની જ્વાળા મૂકી ફાટવામાં છે, નિશાંત રાવલનું આ કહેવું છે. જે જૂના કાર્યકર્તાઓને બેદરકનાર કરવામાં આવે છે એમને કોઈ પણ પ્રકારના પદ અથવા હોદ્દા આપવામાં નથી આવતા, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા લોકોને રાતોરાત રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવે, લોકસભાની ટિકિટોનું વિતરણ થાય, વિધાનસભાની ટિકિટોનું વિતરણ થાય, મંત્રીઓ બનાવી દેવામાં આવે, રાતોરાત મોટા હોદ્દા આપી દેવામાં આવે, પ્રભારીઓ બનાવવામાં આવે, પ્રવક્તાઓ બનાવવામાં આવે, એ જોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ફિલિંગ્સ અમે સમજી શકીએ છીએ. અમે તો પહેલા પણ કહેતા હતા કે આ કોઈ કેડર બેઝ પાર્ટી નથી, માત્ર કેન્દ્રમાં બેઠેલા બે વ્યક્તિઓના ડરના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો અવાજ નથી ઉપાડતા. પરંતુ જે રીતે ધીરે 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 એક એક કાર્યકર્તાએ હવે અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું છે, એ રીતે ભારતીય જનતા પાર્ટીનો જ્વાળામુખી ક્યારે પણ ફૂટી શકે છે.